नमस्कार मित्रों, हूँ छू अंकित ने तमे जोई रह्या छो आपणी यूट्यूब चैनल क्लासमेट। आजे आपणे धोरण 6 प्रकरण 9 एमां स्वाध्याय 9.4 ना छेला बे दाखला एटले के दाखलो 3 अने दाखला 4 नो अभ्यास करवानो छे। जे दाखला आपणे आलेखना छे तो जोईए दाखला नंबर 3। शुं छे एनी रकम? तो नीचेनू कोष्टक एक फेक्टरीमां वर्ष 1998 થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે। તમારી પસંદગીનું માપ લઈ આપેલ માહિતી માટે લંબાલેખ દોરો। તમારી પસંદગીનું માપ એટલે કે લંબાલેખ માટે આપણે પ્રમાણ માપ છે આપણી રીતે લઈ શકીએ છીએ। તો શું કહે છે રકમમાં? તો કે વર્ષ 1998, 99, 2000, 2001 અને 2002 એમાં તૈયાર કરેલ સાયકલની સંખ્યા છે 800, 600, 900, 1100 અને 1200। તો મેક્સિમમ મૂલ્ય જુઓ તમે, વધારેમાં વધારે મૂલ્ય કેટલું છે રકમમાં? તો કે 1200 છે। તો 1200 મૂલ્ય છે એટલે આપણે 100 પ્રમાણમાં લઈએ ત્યારે 12 લીટી થશે। એટલે આપણે આની અંદર પ્રમાણમાં વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલું લેશું? તો કે 100 સાયકલનું આપણે પ્રમાણમાં લેશું। પછી બે પ્રશ્નો છે, એ બે પ્રશ્નોના આપણે જવાબ આપવાના રહેશે। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો પહેલા વહેલા તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આલેખ। તમને અગાઉ પણ વાત કરી હતી કે આલેખની અંદર અહીંયા બે ઘાટી લીટી વચ્ચે 10 ખાના છે। જે બીજો આલેખ આવે છે એમાં 10 ને બદલે 5 ખાનાવાળો પણ આલેખ આવે છે। તો સૌપ્રથમ આપણે શું કરશું? તો કે નીચેની સાઈડ એક્સ અક્ષ લેશું, ઉપરની સાઈડ વાય અક્ષ લેશું। ખાસ મિત્રો ધ્યાન રાખજો કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને લીટી છે તમે થોડીક આગળ પાછળ લઈ શકો છો, કે એક્સ અક્ષ જરૂરિયાત જણાય તો ઉપર લઈ શકો છો અને વાય અક્ષ જરૂરિયાત જણાય તો આ સાઈડ પણ તમે લઈ શકો છો। એક્સ અક્ષ અને વાય અક્ષ લીધા પછી એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર કઈ કઈ માહિતી આવશે એ આપણે જોવાનું છે। તો એક્સ અક્ષ ઉપર અહીંયા વર્ષ છે અને વાય અક્ષ ઉપર શું દર્શાવે છે? તો કે વાય અક્ષ ઉપર તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે। ત્યારબાદ પ્રમાણમાપ લેવાનું આવશે। તો પ્રમાણમાપ તો આપણે અગાઉ ચર્ચા કરી રકમ જોઈને કે પ્રમાણમાપ અહીંયા આપણે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 100 સાયકલ આ આપણે પ્રમાણમાપ લીધું એટલે કે વાય અક્ષ ઉપર 0, 100, 200, 300, 400 આ રીતે 1200 સુધીનું આપણે એ વાય અક્ષ ઉપર મૂલ્ય લેશું। તો આલેખની શરૂઆત કરતાં પહેલાં આટલી વસ્તુ કમ્પ્લીટ કરી લેવાની જેથી કરીને ભૂલાઈ ન જાય। પહેલાં વહેલાં નીચે એક્સ અક્ષ, આ બાજુ વાય અક્ષ, આ સાઈડ અહીંયા પ્રમાણમાપ અને એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર જે કંઈ મૂલ્ય છે એ મૂલ્ય આપણે લેવાના છે। તો શરૂઆત કરીએ પહેલું, તો 1998 છે તો આપણે જોઈ શકીએ આલેખની અંદર 1998માં કેટલી સાયકલ વેચાણી હતી? તો કે ભાઈ એની અંદર 800 સાયકલ વેચાણી હતી એટલે કે 800 ઉપર આપણે એ આલેખ દોરશું। ત્યારબાદ 1999, તો 1999માં આપણે જોઈ શકીએ કે આલેખ ક્યાં સુધી છે? તો કે ભાઈ 600 સુધી આપણો આલેખ છે તો એને આપણે 600 સુધી લેશું। 2000, 2000ની અંદર 900 છે એટલે કે આપણે 900 સુધી આલેખને દોરશું। ત્યારબાદ 2001 જેની અંદર 1100 સુધીનો આપણે આલેખ છે એટલે આપણે એને 1100 સુધી દોરશું અને ત્યારબાદ 2002 કે જેની અંદર 1200 છે। અહીંયા તમે બધા આલેખ જુઓ તો એમાં સૌથી વધારે 1200વાળો આલેખ છે। તો અહીંયા આપણે આલેખ પૂર્ણ કરીએ છીએ। આલેખ દોરવામાં ખાસ ધ્યાન રાખજો, ફૂટપટ્ટી અને પેન્સિલ નો જ ઉપયોગ કરવો, ક્યારેય પણ આખા આલેખ દરમિયાન બોલપેન વાપરવાની નથી। જે કંઈ તમે મૂલ્ય લખો છો એ દરેક મૂલ્ય પ્રમાણમાં બધું આપણે પેન્સિલથી જ લખશું। હવે પહેલો પ્રશ્ન છે એ ક્યાં વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી? તો અહીંયા તમે આલેખ જોઈ શકો છો કે બધા આલેખમાં સૌથી ઊંચો આલેખ કયો છે? તો આપણે જોઈ શકીએ કે ભાઈ 2002 વર્ષમાં કેટલી હતી? તો કે 1200 હતી। તો આપણે જવાબ લખશું કે વર્ષ 2002માં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી। ત્યારબાદ બીજો પ્રશ્ન, ક્યાં વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી? તો અહીંયા તમે આલેખ જુઓ, આલેખમાં સૌથી નાનો આલેખ હોય એ આવશે। તો અહીંયા સૌથી નાનો આલેખ કયો છે? તો કે આલેખની અંદર આપણે જોઈએ તો 1999 વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી હતી। હવે આપણે જોઈએ દાખલો 4, શું છે એની રકમ? તો કે ભાઈ એક શહેરના જુદા જુદા વયજૂથની સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે આપેલું છે। અહીંયા આપણને તમે જોઈ શકો છો કે એક કોષ્ટક આપેલું છે।
एक एकम लंबाई बराबर 20,000 व्यक्ति लई आपेली माहिती माटे लंब आलेख दोरो। जो आनी अंदर आपने प्रमाण माप आपी दीधुं छे, एक एकम बराबर केटलुं लेवानुं छे तो के 20,000 व्यक्ति आपणे प्रमाण माप लेवानुं छे। एटले के पहेला 20,000, पछी 40,000, पछी 60,000, पछी 80,000, आ रीते आपणे प्रमाण माप लेशुं। तो वही जूथ आपी छे आपने 1-14, 15-29, ए मुजब नीचे व्यक्तिओनी संख्या पण आपणने आपेली छे अने नीचे बे प्रश्नोना जवाब पण आपणने आपेला छे। तो आपणे आलेखनी शरूआत करीए ए पहेला, जो हजी सुधी तमे चेनलने सब्सक्राइब ना करी होय तो चेनलने सब्सक्राइब करजो, अने हाँ जो विडियो गमे तो लाइक करवानुं भूलशो नहीं। तो आपणे शरूआत करीए पहेला वेला, जेम रूटीन आपणे जेटला दाखलानी अंदर चर्चा करी ए मुजब आलेख अहींया आपेलो छे। आलेखमां नीचे पहेला वेला आपणे एक्स अक्ष लेशुं, ऊपर ऊभी साइडमां वाय अक्ष लेशुं। जो मित्रों अहींया वाय अक्षने आपणे थोड़ीक आ साइड लीधेली छे, आ साइड लीधेली छे, जेथी करीने आ साइड शुं काम एने लीधेली छे तो के आपणे जे वाय अक्ष उपर मूल्य आवे छे ए लखाण मोटू आवे छे, 1,20,000। तो एटलू बधुं नानी जग्यामां लखी शकाय ने, एटले आलेखने आ साइड लीधुं। आनी पहेलाना एक दाखलानी अंदर एक्स अक्षने आपणे ऊपर लीधी हती, तो एक्स अक्ष वाय अक्ष एने कोईपण जग्याए तमे दोरी शको छो। तो एक्स अक्ष दोरीए, पछी वाय अक्ष दोरीए, पछी बंने उपर जे मूल्य लेवाना छे ए आपणे लखशुं। तो एक्स अक्ष उपर आपणे शुं लखशुं तो कि एक्स अक्ष उपर वय जूथ अने वाय अक्ष उपर आपणे लखशुं व्यक्तिओनी संख्या। त्यारबाद खास प्रमाणमाप, तो अहीं आपणने प्रमाणमाप आपेलुं छे। प्रमाणमाप वाय अक्ष पर 1 सेंटीमीटर बराबर 20,000 व्यक्ति, जे आपणने रकममां ज कीधेलुं छे एटले एमां आपणे फेरफार करी शकशुं नहीं। तो हवे वय जूथने અહીંયા જોઈ શકીએ કે એક્સ અક્ષ ઉપર 1-14 એ પ્રમાણે વય જૂથ છે, અને પ્રમાણમાં વાય અક્ષ ઉપર આપણને આપેલા છે 20,000, 40,000, 60,000, આમ થી 2,00,000 સુધીના। તો હવે પહેલા વહેલા તો 1-14 વર્ષની જે 1-14 વર્ષનું વય જૂથ છે એમાં વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે 2,00,000। તો આપણે આલેખને 2,00,000 સુધી દોરશું। ત્યારબાદ 15-29 વય જૂથમાં તો કે 1,60,000, તો 1,60,000 સુધી એ આલેખને લંબાવશું। ત્યારબાદ 30-44માં તો કે 1,20,000, અહીંયા આપણે આલેખ જોયો છો તો એ કેટલું બતાવે છે, 1,20,000ની સીધી લીટીમાં આપણે આલેખને દોરવાનો રહેશે। ત્યારબાદ 45-59 તો એમાં પણ એટલું જ મૂલ્ય છે, 1,20,000। ત્યારબાદ 60-74, તો 60-74 જે છે એની અંદર કેટલું છે તો કે આપણે આલેખમાં જોઈએ કેટલું આપેલું છે તો કે 80,000 સુધી વ્યક્તિઓ એમાં છે। અને છેલ્લું છે 75 અને તેથી વધુ, એટલે કે 75 અને એના કરતાં વધારે વર્ષવાળું વય જૂથ, તો એની અંદર 40,000 છે। આલેખની અંદર જોઈએ આપણે કેટલું છે, 40,000। તો અહીંયા આપણો આખે આખો આલેખ પૂર્ણ થાય છે। આલેખની અંદર તમે જોઈ શકો છો કે દરેક મૂલ્યો એમાં આપણને આપેલા છે। હવે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ, કે જે બે પ્રશ્નો છે એમાં પહેલું એ, ક્યાં બે વય જૂથમાં સરખી વસ્તી હશે? તો અહીંયા તમે આલેખમાં જોઈ શકો કે આલેખની અંદર ક્યાં બે આલેખ છે એ સરખા છે। તો જુઓ 30-44 અને 45-59 વાળા વય જૂથમાં સરખી વસ્તી હશે, અથવા તો તમે આલેખ ઉપરથી પણ આપણે અનુમાન લગાડી શકીએ અને રકમ ઉપરથી પણ આપણે પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન બી, 60 અને તેથી વધારે ઉંમર ધરાવતી બધી વ્યક્તિઓને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે, આ શહેરમાં કેટલા સિનિયર સિટીઝન છે? શું કીધું તો કે 60 અને તેથી વધારે, તો જો અહીંયા આપણે વય જૂથની અંદર બે ભાગ છે, એક છે 60-74 અને એક 75 અને તેથી વધુ। હવે જોઈએ આપણે 60-74નું મૂલ્ય કેટલું છે તો કે 80,000 અને 75 અને તેથી વધુ એટલે કે 40,000। તો આપણે આલેખ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષ કરતાં વધારે હોય એવા, તો છેલ્લા બે જે આલેખ છે એ બંનેનો આપણે સરવાળો કરવાનો રહેશે। તો આ શહેરમાં 1,20,000 સિનિયર સિટીઝન છે, કારણ કે સિનિયર સિટીઝન કેને કહેવાય રકમમાં પણ આપેલું છે, અને આપણને પણ ખ્યાલ હોવો જોઈએ કે જે વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધારે હોય એવી વ્યક્તિઓને આપણે સિનિયર સિટીઝન કહીએ છીએ। મિત્રો અહીંયા આપણે આપણું પ્રકરણ 9 પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે ઝડપથી મળશું। આભાર। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો। આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો
અને વધુ શીખી શકો છો।